ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થાનોએ ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભરૂચ જિલ્લામાં આવતા તમામ શહેરી વિસ્તાર, નગરપાલિકા અને ગ્રામ પંચાયત વિસ્તારોમાં ચાલતી ઓટો રિક્ષાઓ માટે વિવિધ સ્થળોએ ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની મંજૂરી આપવામાં આવે. ભરૂચ જિલ્લામાં 15,000થી વધુ ચાલતી ઓટો રિક્ષા જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં ફરતી રહે છે. જેઓને વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોય, જેથી સામાન્ય જન અને પોલીસ સ્ટાફ સાથે વારંવાર ઘર્ષણો સર્જાય છે, જેમાં અમુક સમયે મારામારી પણ થતી હોય છે. પોલીસ પણ ઓટો રિક્ષા ચાલકો સાથે અસભ્યતાભર્યું વર્તન કરી ઓટો રિક્ષા ચાલકને એક આરોપી હોય તેમ તેમની સાથે અમાનવીય વર્તન કરતા હોય છે. ત્યારે ઓટો રિક્ષા ચાલકો એક સ્વાભિમાન બની પોતાની રોજીરોટી મેળવી શકે અને આમ પ્રજા અને પોલીસ સાથે થતા વારંવારના ઘર્ષણો ન થાય તે માટે વહેલી તકે આપની સત્તાની આધારે જિલ્લાભરમાં ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપો તેવી રિક્ષા ચાલકોની માંગણી અને લાગણી છે. ઇષ્ટનોની રજૂઆત રાખીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, રેડ ઝોન અને ભરૂચ નગરપાલિકા અને અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકાએ ઠરાવ પાસ કરી દીધો છે સ્ટેન્ડ માટે. તો પણ જે પણ અધિકારી આવે છે તમારો સ્ટેન્ડ નથી અહીંયા દેતા, આ ગરીબ રિક્ષા ચાલકો જશે કઈ? કલેક્ટર સાહેબને અમે આગ્રહ કરવા આવ્યા છે કે આ વખતે અમને તાત્કાલિક ઠરાવ પાસ થાય અને તાત્કાલિક ભરૂચ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ઓર નગરપાલિકામાં તાત્કાલિક સ્ટેન્ડની મંજૂરી આપે અને આ રિક્ષા ચાલકોને હેરાન ના થવું પડે એવી વિનંતી રાખીએ છીએ. અને આ વિનંતી સોમવાર સુધી પૂરી નહીં થાય તો મંગળવારથી આખા ભરૂચ જિલ્લાના અંદર અમે હડતાલ પાડશું એવી નોંધ સરકારે લેવી, કે આ 2 વર્ષથી અમે થાકી ગયા છે, રજૂઆત રાખી રાખીને આ રજૂઆત અમારી સાંભળવા મન નથી આવતી. આ રજાવાળા દિવસ છે, ત્રણ દિવસ રજા દેવા પછી અમે મંગળવારે જાહેર કરશું કે અમે ક્યારેથી હડતાલ ભરૂચ જિલ્લામાં પાડશું. એની નોંધ સરકારે લેવી. જય હિન્દ, જય ભારત.